માનકુવામાં ચરસ સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો 90,906 ગ્રામ જથ્થો થેલીમાંથી મળી આવ્યો રિમાન્ડમાં વધુ વિગતો ખુલશે માનકુવા ગામેથી મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા પ્રૌઢ વયના માનસિંહ સમૃષિ સૈની નામના શખ્સને પ્રતિબંધિત કેફી દ્રવ્ય ચરસના રૂપિયા 90,000ની કિંમતના 906 ગ્રામ જથ્થા સાથે પકડી પાડીને પોલીસે તેની સઘન પૂછતાછ હાથ ધરી છે પરપ્રાંતિયો એવો આ શખ્સ કેફી દ્રવ્ય સાથે છેક માનકુવા સાથે કયા ઈરાદે આવ્યો તેના સહિતની વિગતો મેળવવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સાથેના પ્રયાસો હાથ ધર્યા છે ભારસર ગામ તરફથી માનકુવા ગામના બસ સ્ટેન્ડ તરફ આવી રહેલા એક શખ્સ પાસે કોઈ વાંધાજનક વસ્તુ હોવાની બાતમી પોલીસને મળ્યા બાદ તેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન ગઈકાલે સવારે સુમારે વર્ણન મુજબનો શખ્સ દેખાતા તેની ઝડપી લેવાતા તેના હાથમાં થેલામાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસને તજજ્ઞને બોલાવીને કબજે કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરાવતા આ કાળો પદાર્થ ચરસ હોવાનું બહાર આવ્યું હતું છાનબીન બાદ આરોપી સામે અત્રેના પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દ્વારા કેફી દ્રવ્ય ધારા તળે ગુનો નોંધવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક મકરણ ચૌહાણ દ્વારા જારી કરાયેલી સાવચેતી અને તકેદારી રાખવાની સૂચનાઓ અંતર્ગત હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી માનકુવાના પીઆઈ કે જે દેસાઈ સાથે સ્ટાફના મુકેશ સાધુ ઉદયસિંહ જાડેજા કાના રબારી ધર્મેન્દ્રસિંહ ઝાલા મયુર ચૌધરી નરેન્દ્રસિંહ પરમાર વગેરે ઉપરાંત જિલ્લા ગુના શોધક શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા સ્થાનિક ગુપ્તચર શાખા કેસની છાનબીનમાં સામેલ થઈ છે ફોરેન્સિક લેબોરેટરી સ્ટાફના શૈલેષ ઠક્કરની પણ મદદ લેવાઈ હતી સાહેબની સૂચના મુજબ અમે અમારા તાબાના બીટના જમાદારો તથા આઉટપોસ્ટના જમાદારોને સૂચના આપેલ જે અનુસંધાને આજ રોજ માનકુવા પોસ્ટેના સામત્રા આઉટપોસ્ટના મુકેશભાઈ સાધુએ અમને માહિતી આપેલ કે આજના તારીખ 20/8/2017 રોજ બપોરના ભારાપર ગામ તરફથી એક હિન્દી ભાષી ઈસમ પોતાના કબજામાં માદક પદાર્થ ચરસ જેવો નશેલો જથ્થો લઈને કાળા થેલામાં માનકુવા બસ સ્ટેન્ડ આવનાર છે જે બાબતે મુકેશભાઈની બાતમી અનુસંધાને અમોએ જરૂરી કાયદેસર કાર્યવાહી કરી અમારા ઉપરી અધિકારીઓશ્રીને જાણ કરી એફએસ અધિકારીઓશ્રીને જાણ કરેલ અને ઉપરી અધિકારીઓશ્રીઓ માનકુવા પોસ્ટે આવતા જરૂરી કાયદેસરની વિધિ કરી પંચો સાથે તમારા સ્ટાફના માણસો સાથે અમોએ માનકુવા બસ સ્ટેન્ડે વોચમાં હતા તે દરમિયાન બપોરના સમયે મજકૂર વર્ણવાળો ઈસમ ત્યાં આવતા પંચો સાથે માણસો સાથે ઘેરી લઈ પંચોની રૂબરૂથી અંગતી કરતા તેના કબજામાંથી 906 ગ્રામ માદક ચરસનો જથ્થો મળી આવેલ જે જથ્થો એફએસએલ અધિકારી શ્રી ઠાકર સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ તેમજ નાપો અધિશ્રી ભુજ વિભાગના ઇન્ચાર્જ જયસ્વાલ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ રેડમાં સાથે રહી અને સફળ કામગીરી કરેલ અને મજકૂર વિરુદ્ધ ધોરણસર અટક કરી અને અમો જાતે ફરિયાદ આપી માનકુવામાં ગુનો દાખલ કરાવ્યો અમો માનકુવા પોસ્ટેના ઇન્ચાર્જ પીએ સદુ રેડ કરેલો હોય જેથી અન્ય કોઈ અધિકારીને તપાસ સોંપાશે અને તેઓ અધિકારી વિશેષ આગળ તપાસ કરશે પ્રાથમિક તપાસમાં એની પાસેથી માદક ચરસનો જથ્થો અંદાજે 90,600નો રોકડ રકમ 6,300ની એક જોડી કપડાં મોબાઈલ એ વસ્તુ મળી રહ્યા છે હજી તો અમે રેડની કામગીરી પૂરી કરી અને ગુનો નોંધવાની કામગીરી શરૂ થઈ છે અને આગળ તપાસ ચાલુ રાખવામાં આવશે